જે કોઈ પણ ખેડૂત મિત્રો છે તે જાણે છે કે ચોમાસું ખેડૂતો માટે કેટલું અગત્યનું છે. ચોમાસું માત્ર ખેડૂતો માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે અતિ મહત્વનું છે, કારણ કે સમગ્ર અર્થતંત્રનો આધાર ખેતી પર રહેલો છે. ગુજરાત સહિત દેશમાં આ વખતે ચોમાસું કેવું રહેશે, ગત વર્ષ કરતાં સારો વરસાદ થશે કે નહીં, એવી કેટલી બધી મૂંઝવણ ખેડૂતોના મનમાં હશે. તો આજના ખાસ વિડીયોમાં એ તમારી તમામ મૂંઝવણને દૂર કરવાની છે, કારણ કે આપણે ચર્ચા કરવાની છે 2024ના ચોમાસા વિશે. 2024ના ચોમાસામાં કેવો વરસાદ થશે, સાથે સાથે કયા મહિનામાં કેવો વરસાદ રહેશે અને ચક્રવાતો કેવા આવશે તેના વિશે ખાસ ચર્ચા કરીશું. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. ગુજરાત સહિત દેશભરમાં આવનારું ચોમાસું કેવું થશે તેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે અને વર્ષ 2024માં ચોમાસામાં કેવો વરસાદ થશે તેના વિવિધ અનુમાનો અલગ અલગ એજન્સીઓ કરી રહી છે. ગત વર્ષે ચોમાસામાં લાંબા ગાળાની સરેરાશ પ્રમાણે ઓછો વરસાદ થયો હતો. ગુજરાતમાં ચોમાસાના 4માંથી માત્ર 2 મહિના જ સારો વરસાદ પડ્યો હતો, ત્યારે ચિંતા હવે એ છે કે શું 2024માં પણ આવું થવાનું છે. આપણે જાણીએ છીએ તેવી રીતે 2023માં ઓગસ્ટ મહિનો સાવ કોરો ધાકોર ગયો હતો, ત્યારે 2024માં જૂન અને જુલાઈમાં સારા વરસાદ બાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ખૂબ ઓછો વરસાદ થયો તો શું થશે? તો ચાલો 2024ના ચોમાસાની આગાહી વિશે વિસ્તારથી ચર્ચા કરીએ. પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવવાનું ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. હવામાનના કેટલાક નિષ્ણાતોના કહેવા મુજબ ગત વર્ષે ચોમાસા પર અલ્નીનોની અસર જોવા મળી હતી અને તેના કારણે પાછળના મહિનાઓમાં વરસાદ ઓછો થયો હતો. આ વર્ષે ફેબ્રુઆરી મહિના સુધી અલ્નીનો તેની ચરમસીમા પર છે અને ઉનાળા સુધી તેની ભારે અસર રહે તેવી સંભાવનાઓ છે, એટલે કે ઉનાળામાં આ વર્ષે આકરી ગરમી પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. વર્ષ 2024ના આવનારા ચોમાસા પર અલ્નીનોની અસર કેવી રહેશે તેના પર સૌની નજર છે. ભારતના ચોમાસા પર અલ્નીનો અવળી અસર કરે છે અને તેના કારણે દેશમાં વરસાદ ઓછો પડે છે. તો આજનો મોટો સવાલ એ છે કે 2024નું ચોમાસું કેવું હશે? ભારતમાં હવામાન વિભાગ એપ્રિલ અને મે મહિનામાં ચોમાસાના 4 મહિના દરમિયાન કેવો વરસાદ પડશે તેનું પૂર્વાનુમાન રજૂ કરે છે. ઉપરાંત ખાનગી હવામાન એજન્સી સ્કાઇમેટ પણ એપ્રિલ મહિનામાં ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન કરે છે. વિવિધ એજન્સીઓ અને હવામાન નિષ્ણાતો અનુસાર આવનારા વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડે તેવી શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે. જોકે ચોમાસાનું વધારે સારું પૂર્વાનુમાન એપ્રિલ અને મે મહિનામાં જ મળી શકે છે. જાન્યુઆરીમાં સ્કાઇમેટે રજૂ કરેલા પ્રાથમિક અનુમાન મુજબ દેશમાં ચોમાસું સારું રહે તેવી શક્યતા છે. સ્કાઇમેટના મેનેજિંગ ડિરેક્ટર જતિન સિંહના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ચોમાસું સામાન્ય રહે તેવી સંભાવના છે, એટલે કે ચોમાસામાં સારો વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. તેમના કહેવા પ્રમાણે ગયા વર્ષના ચોમાસા પર અલ્નીનોનો પ્રભાવ જોવા મળ્યો હતો. 2024ના ચોમાસા પર અલ્નીનોનો પ્રભાવ ઓછો જોવા મળે તેવી સ્થિતિ હાલ જણાઈ રહી છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પૂર્વ સચિવ માધવન રાજીવને સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું, જો અલ્નીનો તટસ્થ સ્થિતિમાં આવી જાય તો પણ ગયા વર્ષ કરતાં આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ થાય તેવી સંભાવના છે. ભારતમાં કુલ વરસાદના 70% વરસાદ ચોમાસાના 4 મહિનામાં પડે છે અને આ વરસાદ પર જ દેશભરમાં ખેતીનો આધાર રહેલો હોય છે. ચોમાસામાં થતો વરસાદ દેશમાં ખરીફ અને રવિ પાક બંને પર અસર કરે છે.
2023ના ચોમાસામાં ભારતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો હતો. સામાન્ય રીતે ચોમાસાના 4 મહિના દરમિયાન 868.6 મિલીમીટર વરસાદ પડવો જોઈએ, જેની સામે 2023ના દેશભરમાં 820 મિલીમીટર વરસાદ પડ્યો હતો. સામાન્ય રીતે અલ્નીનો જે છે તે ભારતના ચોમાસા પર મોટી અસર કરતું હોય છે, ત્યારે 2024ના ચોમાસા પર અલ્નીનોની કેવી અસર રહેશે તે પણ જાણીએ. પ્રશાંત મહાસાગરમાં સર્જાતી અલ્નીનો અને લાનીનાની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળે છે. આ વર્ષે અલ્નીનોની સ્થિતિ ચરમસીમા પર છે અને તેના કારણે દુનિયાભરના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે પ્રશાંત મહાસાગરમાં જ્યારે લાનીનાની સ્થિતિ આવે છે ત્યારે ભારત સહિત એશિયામાં ખૂબ સારો વરસાદ થાય છે અને અલ્નીનોની સ્થિતિ પેદા થાય ત્યારે ઓછો વરસાદ પડે છે. એટલે કે અલ્નીનો ભારતના ચોમાસાને અસર કરે છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના ડાયરેક્ટર જતિન સિંહના કહેવા પ્રમાણે આગામી ચોમાસું શરૂ થાય ત્યારે અલ્નીનોની સ્થિતિ નબળી પડશે. ભારતમાં ચોમાસું પહોંચે તે પહેલાં જ પ્રશાંત મહાસાગરમાં અલ્નીનોને બદલે તટસ્થ સ્થિતિ બની જશે અને ત્યારબાદ લાનીનાની સ્થિતિ શરૂ થઈ જશે. દુનિયાભરની હવામાન સંસ્થાઓ અલ્નીનોની સ્થિતિ પર નજર રાખી રહી છે અને તેમાંથી કેટલીક એજન્સીઓનું પૂર્વાનુમાન છે કે ભારતમાં ચોમાસાની શરૂઆત થશે એ સમયે અલ્નીનોનું નબળું પડી જશે અને ઓગસ્ટ મહિનો આવતા સુધીમાં લાનીનાની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. અમેરિકાની હવામાન સંસ્થા નેશનલ ઓશિયનિક એટમોસ્ફિયર એડમિનિસ્ટ્રેશન એટલે કે NOAAના જણાવ્યા પ્રમાણે 55% એવી શક્યતા છે કે જૂન અને ઓગસ્ટની વચ્ચે પ્રશાંત મહાસાગરમાં અલ્નીનો નબળું પડીને લાનીના બની જશે. યુરોપિયન યુનિયનની કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસે પણ કહ્યું છે કે અલ્નીનો નબળું પડી રહ્યું છે. ભારતના ચોમાસા માટે આ એક સારા સમાચાર છે કે આવનારા ચોમાસાની શરૂઆત સુધીમાં અલ્નીનોની સ્થિતિમાં ફેરફાર થશે. ઘણા હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ગત વર્ષ કરતાં ભારતમાં આ વર્ષે ચોમાસાનો વરસાદ સારો રહે તેવી ધારણા છે. જોકે હાલ આગામી ચોમાસાની સચોટ આગાહી કરવી મુશ્કેલ હોય છે અને સતત હવામાનમાં આવી રહેલા ફેરફારોના કારણે આગામી દિવસોમાં સ્થિતિ બદલી પણ શકે છે. હવે અતિ મહત્વનો સવાલ એ છે કે ગુજરાત પર 2024નું ચોમાસું કેવું રહેશે. ગુજરાતમાં 2023ના ચોમાસાની શરૂઆતના 2 મહિના જ સારો વરસાદ થયો હતો. છેલ્લા 2 મહિનામાં ખૂબ ઓછો વરસાદ થયો હતો, જેમાં ઓગસ્ટ મહિનામાં તો સરેરાશ વરસાદમાં 90% ઉપર ઘટ જોવા મળી હતી. ઘણા નિષ્ણાતોનું માનવું છે કે 2023ના ચોમાસા પર અને ત્યારબાદ ભારત પર અલ્નીનોની અસર જોવા મળી છે. જો આગામી ચોમાસામાં પ્રશાંત મહાસાગરમાં લાનીનો બને તો ભારતમાં તેના કારણે સારો વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે, જેના કારણે ખરીફ અને રવિ પાકના ઉત્પાદનમાં પણ વધારો થશે. સામાન્ય રીતે લાનીનાના સમયે મધ્ય ભારત અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં સારો વરસાદ થતો હોય છે અને એશિયાના બીજા દેશોમાં પણ વરસાદમાં વધારો થતો હોય છે. જો કે લાનીના ચોમાસાને ફાયદો જ કરે છે એવું નથી, કેમ કે તેના કારણે ઘણા વર્ષોમાં ચોમાસાના છેલ્લા મહિનાઓમાં અને ત્યારબાદ પણ વરસાદ થયો છે. એટલે કે પાકની લણણી સમયે વરસાદ થાય છે અને તેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન પણ થાય છે. આ ઉપરાંત ભારે કે અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર અને જમીન ધોવાઈ જવાની ઘટનાઓ પણ બને છે. ઘણા કિસ્સાઓમાં જાનમાલનું પણ નુકસાન થાય છે. હાલના પ્રાથમિક પૂર્વાનુમાન મુજબ લાનીનાની સ્થિતિ સર્જાય તો ભારત સાથે ગુજરાતમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે. ઘણા ખેડૂત મિત્રોના મનમાં એ સવાલ છે કે આ અલ્નીનો છે શું. અમેરિકન જીઓસાયન્સ અનુસાર અલ્નીનો અને લાનીના શબ્દનો સંદર્ભ પ્રશાંત મહાસાગરની સપાટીના તાપમાનના સમય પર થનારા ફેરફાર સાથે છે, જેની અસર આખી દુનિયાને મોસમ પર પડે છે. સરળ રીતે સમજીએ તો અલ્નીનોને કારણે તાપમાનમાં વધારો થાય છે અને લાનીનોના કારણે તાપમાનમાં ઘટાડો થાય છે. પ્રશાંત મહાસાગરની સપાટીનું જે તાપમાન રહેલું છે તેમાં અલ્નીનોના કારણે એ તાપમાનમાં વધારો થાય છે, જેના લીધે ભારતમાં ઓછો વરસાદ પડે છે. જ્યારે બીજી તરફ લાનીનોની જે સ્થિતિ છે તે ઉલટી છે. પ્રશાંત મહાસાગરની જે સપાટીનું તાપમાન છે તેમાં ઘટાડો થાય છે અને પરિણામે ભારતમાં વરસાદની સંભાવના વધારે દેખાય છે. અલ્નીનો અને લાનીનાની આ ઘટના ભારતથી 1000 કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં થાય છે.
દક્ષિણ અમેરિકાના દેશ પેરુના દરિયા કિનારે દરિયાની સપાટી પર ગરમ પાણી આવવાનું શરૂ થાય એટલે અલ્નિનોની સ્થિતિ પેદા થાય છે. સમુદ્રના તાપમાન અને વાયુમંડળની પરિસ્થિતિમાં થનારા ફેરફારથી સર્જાતી આ ઘટનાને અલ્નિનો કહે છે. આ ફેરફારને કારણે સમુદ્રના તાપમાનમાં સામાન્ય કરતાં ઘણો વધારો થાય છે. 4-5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. જ્યારે જ્યારે પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન વધે છે ત્યારે અલ્નિનો સર્જાય છે. આ અલ્નિનોના કારણે ચક્રવાતોનું પ્રમાણ વધે છે અને વરસાદમાં ઘટાડો જોવા મળે છે, જેના કારણે દુનિયાભરના હવામાન પર તેની અસર જોવા મળે છે. ખાસ કરીને ભારત, વિયેતનામ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોના ચોમાસામાં ફેરફાર આવે છે, એટલે કે આ દેશોમાં ચોમાસાના વરસાદમાં ઘટાડો થાય છે અને ઘણા વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ પણ પેદા થઈ શકે છે. હવે એક ખાસ ચર્ચા કરીએ ખેડૂતોની દિલ્હી કૂચ વિશે પણ. 2 વર્ષ પછી ફરી કેમ આંદોલન કરી રહ્યા છે ખેડૂતો, શું છે તેમની માંગ, તેના વિશે પણ ખાસ ચર્ચા કરી લઈએ. 1 વર્ષ જેટલા લાંબા આંદોલન થકી નરેન્દ્ર મોદી સરકારને કૃષિ કાયદાઓ પાછા ખેંચવા માટે મજબૂર કરનાર ખેડૂતો ફરી એકવાર તેમની અન્ય માંગો સાથે મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે. દિલ્હી કૂચનો નારો આપનારા પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોના આંદોલનને જોતા દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને કેટલાક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. ખેડૂતોના 2 મોટા સંગઠનો સંયુક્ત કિસાન મોરચા, બિન રાજકીય અને કિસાન મજદૂર મોરચાએ તેમની માંગણીઓને ધ્યાનમાં રાખીને 13 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચનો નારો આપ્યો છે. જ્યારે સંયુક્ત કિસાન મોરચાએ 16 ફેબ્રુઆરીએ 1 દિવસ ગ્રામીણ ભારત બંધનું એલાન આપ્યું છે. મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે MSP સહિતની માંગણીઓને લઈને પાછલા કેટલાક દિવસોથી દેશના પાટનગર, દિલ્હીની આસપાસ ખેડૂત આંદોલન વધુ મજબૂત સ્વરૂપ ધારણ કરતું જઈ રહ્યું છે. ખેડૂત જૂથો અને કામદારો દ્વારા શુક્રવારે દેશવ્યાપી ગ્રામીણ બંધ અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રાઇક કોલ અપાયો હતો, જે જોતા પંજાબ, હરિયાણા અને હરિયાણા દિલ્હી બોર્ડર ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખેડૂત સંગઠનોએ આ કાર્યવાહીને મોદી સરકારની આપ ખુદ શાહી ગણાવીને તેનો વિરોધ કર્યો હતો. ખેડૂત સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ SKM પ્રેસ રિલીઝ જાહેર કરીને આ પગલાંને વખોડતા કહ્યું હતું કે ખેડૂતોના લોકતાંત્રિક ઢબે કરાઈ રહેલા પ્રદર્શન સામે પંજાબના હાઈવે અને દિલ્હીની બોર્ડરોએ વાડબંધી અને બેરિકેડિંગની કાર્યવાહી સામે અમે ભારે અસંતોષ વ્યક્ત તેમજ આક્રોશ વ્યક્ત કરીએ છીએ. SKMએ વડાપ્રધાન મોદીને વાતે સ્પષ્ટતા કરવા વિનંતી કરી હતી કે કેમ કે તેમની સરકાર 16 તારીખના રોજ દેશવ્યાપી બધાને સંદર્ભે ખેડૂતો અને કામદારોની માંગ બાબતે ચર્ચા કરવા તૈયાર નથી. MSP સહિત સ્વામીનાથન કમિશનની ભલામણો લાગુ કરવા, ખેતમજૂરો, ખેડૂતો માટે પેન્શન, ખેતી લોનની માંડવાણ, પોલીસ કેસ પાછા ખેંચવા અને લખીમપુરી ખેરી હિંસાના પીડિતોને ન્યાય સહિતની માંગો સાથે ખેડૂતોએ આંદોલનને ફરી વખત વેગ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને જોતા દિલ્હીની ગાઝીપુર, ટિકરી અને સિંધુ બોર્ડરે CRPCAની કલમ 144 લાગુ કરી દીધી છે. આ સિવાય હરિયાણાના કેટલાક જિલ્લામાં ઇન્ટરનેટ સેવા પણ સ્થગિત કરી દેવાઈ છે. 2 વર્ષ પહેલાં દિલ્હીની બોર્ડરે ધરણા પર બેસેલા ખેડૂતોનું આંદોલન એટલું પ્રબળ હતું કે તેના કારણે તેમને 3 કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરવી પડી હતી. કૃષિ ઉપજ, વ્યાપાર અને વાણિજ્ય સંવર્ધન અને સરળીકરણ કાયદો 2020, કૃષિ સશક્તિકરણ અને સંરક્ષણ કિંમત આશ્વાસન અને કૃષિ સેવા કરાર કાયદો 2020 અને આવશ્યક વસ્તુ સંશોધન અને અધિનિયમ 2020 આ 3 કાયદાઓ પાછા ખેંચવામાં આવ્યા હતા. ખેડૂતોને ડર હતો કે સરકાર આ કાયદાઓ મારફત કેટલાક અગત્યના પાકો પર મળતા લઘુત્તમ સમર્થન મૂલ્ય એટલે કે MSPને બંધ કરી દેશે અને ખેતીના ઔદ્યોગિકરણને બળ આપી શકે છે. ત્યારબાદ તેમને આ પ્રકારની મોટી એગ્રો કોમોડિટી કંપનીઓના મોહતાજ થવું પડશે. આ કાયદાઓ રદ થયા બાદ તેમણે પોતાનું આંદોલન પાછું ખેંચી લીધું હતું. તે સમયે સરકારે તેમને લઘુત્તમ સમર્થન મૂલ્યની ગેરંટી આપવાનું વચન આપ્યું હતું. સાથે જ તેમની અન્ય માંગો પણ પૂરી કરવામાં આવશે તેવું વચન આપવામાં આવ્યું હતું. ખેડૂતો હવે તેમની આ માંગોને માનવા માટે દબાણ ઊભું કરવાની તૈયારીમાં છે. 13 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ચલોના નારા સાથે તેઓ દિલ્હી પ્રસ્થાનની તૈયારીમાં છે. મહત્વનો સવાલ એ છે કે ખેડૂતોની માંગ શું છે.
સંયુક્ત કિસાન મોરચાના નેતા જગજીતસિંહ દલ્લેવાલેએ મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમે અમારી માંગણીઓ મનાવવા માટે દિલ્હી ચલોનો નારો નથી આપ્યો. અમે સરકાર પાસેથી ફક્ત એ જ માંગણી કરી રહ્યા છીએ કે ખેડૂત આંદોલન પાછું ખેંચતા સમયે સરકારે અમને જે વચન આપ્યું હતું તેને નિભાવે. દલ્લેવાલે કહે છે, સરકારે એ સમયે ન્યૂનતમ સમર્થન મૂલ્યની ગેરંટીનું વચન આપ્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું હતું કે ખેડૂતો સામે જે કેસ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચી લેવામાં આવશે. લખીમપુરા ખીરીની ઘટનામાં મરનારા લોકોના પરિવારોને નોકરી અને ઘાયલોને 10-10 લાખ રૂપિયા આપવામાં આવશે એવું પણ વચન આપવામાં આવ્યું હતું. 2021માં ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા 4 શીખ ખેડૂતોને ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાની SUV દ્વારા કથિત રીતે કચડી નાખવામાં આવ્યા હતા. ખેડૂત નેતા દલ્લેવાલે કહ્યું કે સરકારે કહ્યું હતું કે ખેડૂતોને પ્રદૂષણના કાયદાથી મુક્ત રાખવામાં આવશે. સૌથી મોટું વચન એ હતું કે ખેડૂતોને સ્વામીનાથન કમિશનની ભલામણો અનુસાર પાકના ભાવ આપવામાં આવશે, પરંતુ આ વચનોમાંથી એક પણ વચન પૂરું થયું નથી. સ્વામીનાથન કમિશનની ભલામણો કહે છે કે ખેડૂતોને તેમના પાકની કિંમત 1.5 ગણી આપવામાં આવે. મહત્વની બાબત એ છે કે ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂતો દ્વારા શું આંદોલનનો સમય સમજી વિચારીને નક્કી કરવામાં આવ્યો છે. ખેડૂત આંદોલન પર નજર રાખનારા લોકોનું કહેવું છે કે છેલ્લું આંદોલન અચાનક પૂર્ણ નહોતું થયું. સરકારે કેટલાક વચનો આપ્યા હતા, હવે ખેડૂતો એ જ વચનો પૂરા કરવાનું દબાણ કરી રહ્યા છે. ખેડૂત અધિકાર કાર્યકર્તા અને પત્રકાર મનદીપ પુનિયા કહે છે કે ખેડૂતોને લાગે છે કે 4 મહિનામાં ચૂંટણી છે એટલે આ વચનો પૂરા કરવા માટે દબાણ બનાવવાનો શ્રેષ્ઠ સમય છે. એક રીતે આ તેમની રણનીતિ ગણાય છે. સાથે જ મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે હાલની MSP ફોર્મ્યુલાથી ખેડૂતોને તેમના પાકોનું મૂલ્ય આપવામાં આવે છે, તેનાથી તેમનો ખર્ચ નીકળતો નથી. તેઓ સ્વામીનાથન કમિશન પ્રમાણે લઘુત્તમ મૂલ્યની માંગ કરી રહ્યા છે. સરકાર માત્ર ઇનપુટ ખર્ચના હિસાબે જ કિંમત નક્કી કરી દે છે, એમાં મંજૂરોને પણ ગણતી નથી. જ્યારે દલ્લેવાલ કહે છે કે અમે સરકારને એમણે આપેલા વચનો યાદ અપાવી રહ્યા છીએ, ચૂંટણી આવી રહી છે અને પછી નવી સરકાર આવશે તો એ કહેશે કે અમે તો કોઈ વચન આપ્યું જ નથી, એટલે આ યોગ્ય સમય છે કે સરકાર તેના વચનો પૂરા કરે. ખેડૂતોની આ માંગ બિલકુલ યોગ્ય છે, કારણ કે સમગ્ર ભારતનું અર્થતંત્ર જે છે તે ખેતી પર ટકેલું છે. જ્યારે આવી બધી ખેડૂતોની દુર્દશા હોય ત્યારે સરકારે જરૂરથી ખેડૂતો વિશે વિચાર કરવો જોઈએ. દલ્લેવાલ કહે છે કે આ વિડંબના છે કે MS સ્વામીનાથનને સરકારે ભારત રત્ન આપ્યો છે, પણ તેમના જ નામે બનેલી કમિટીનો રિપોર્ટ સરકાર લાગુ કરતી નથી. તેમણે ખેતીનું ઔદ્યોગિકરણ ન કરવાની સલાહ આપી હતી, પણ સરકાર સલાહ અનુસરી રહી નથી. એક સવાલ એ પણ છે કે ખેડૂતો સાથે અન્યાય કરીને શા માટે સરકાર ઉદ્યોગપતિઓના ઝોલા ભરી રહી છે. ખેડૂતો તૈયારીમાં છે અને સરકારે પણ કિલ્લેબંધી કરી લીધી છે. પંજાબ, હરિયાણા સહિતના ઘણા રાજ્યોમાં ખેડૂતો આંદોલનની તૈયારીમાં વ્યસ્ત છે. ઘરે ઘરેથી અનાજ એકત્ર કરવામાં આવી રહ્યું છે, ટ્રેક્ટર ટ્રોલીઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. એવું લાગે છે કે 12 ફેબ્રુઆરીએ સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીત નિષ્ફળ જશે તો તેઓ 13 ફેબ્રુઆરીએ મોટી સંખ્યામાં દિલ્હી તરફ કૂચ કરી શકે છે. બીજી તરફ સરકાર ખેડૂતોના મોરચાને રોકવાની તૈયારી કરી રહી છે. મીડિયામાં તસવીરો સામે આવી રહી છે જે દર્શાવે છે કે પંજાબ અને હરિયાણા વચ્ચેની સિંધુ બોર્ડરને સિમેન્ટના બેરિકેડ અને કાંટાળા વાયરોથી સીલ કરવામાં આવી રહી છે. પ્રશાસને હરિયાણામાં ઘગ્ગર નદી પરનો પુલ પણ બંધ કરી દીધો છે. જ્યારે તે નદી સુકાઈ ગઈ છે ત્યાં JCBથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જેથી ખેડૂતો તેમાંથી ટ્રેક્ટર કાઢીને હરિયાણાથી દિલ્હી તરફ ન જઈ શકે. સરકારની ખેડૂતોને રોકવા માટેની આટલી મોટી પૂર્વ તૈયારી અને સરકારનો ખેડૂતો પ્રત્યેનો ડર દર્શાવી રહ્યો છે કે ખેડૂત આંદોલનમાં કેટલી મોટી તાકાત છે. ગત વખતે ખેડૂતોના આંદોલન દરમિયાન જ્યારે પુલ પર નાકાબંધી કરવામાં આવી હતી ત્યારે ખેડૂતો અહીંથી જ ટ્રેક્ટર લઈને દિલ્હી બોર્ડર પર પહોંચ્યા હતા. દલ્લેવાલ અને પુનિયા બંને જણાવે છે કે ખેડૂતો પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે, ખેડૂતો પર આંદોલનમાં ભાગ ન લેવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. એવા વિડીયો પણ સામે આવી રહ્યા છે કે જેમાં પોલીસની ગાડીઓ લોકોને ગામડામાં જઈને ચેતવણી આપી રહી હોય. ખેડૂતોને એવું કહેવામાં આવી રહ્યું છે કે આંદોલનમાં ભાગ લેશો તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. જોકે મીડિયા આ વિડીયોની પુષ્ટિ કરી રહ્યું નથી.
દલ્લેવાલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હરિયાણામાં પોલીસની ગાડીઓ દ્વારા એલાન કરવામાં આવી રહ્યું છે કે ખેડૂત આંદોલનનો ભાગ ન બનવું, ઘરો પર પોસ્ટર ચોંટાડવામાં આવી રહ્યા છે, લોકો પાસેથી તેમની જમીન અને બેંક ખાતાઓનો રેકર્ડ માંગવામાં આવી રહ્યો છે, પેટ્રોલ પંપના માલિકોને કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને ડીઝલ ન આપવામાં આવે, ખેડૂતો જો ટ્રેક્ટર લઈને નીકળશે તો તેને જપ્ત કરી લેવામાં આવશે, તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવશે। સરકાર તરફથી ખેડૂતો સાથે વાત કરવા માટે કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી અર્જુન મુંડા, વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયની કમિટી બનાવવામાં આવી છે। દલ્લાવાલે કહે છે કે 12 ફેબ્રુઆરીએ ચંદીગઢમાં આ મંત્રીઓ સાથે ખેડૂતો વાતચીત કરશે, પરંતુ વાતચીતમાં નાકામ રહેશે તો ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે। દલ્લેવાલ જણાવે છે કે 8 ફેબ્રુઆરીએ સરકાર તરફથી આ મંત્રીઓએ ખેડૂતો સાથે પહેલા તબક્કામાં વાતચીત કરી હતી, 12 તારીખે બીજા તબક્કાની વાતચીત થશે। તેમણે કહ્યું કે જે સમયે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેઓ ગ્રાહક બાબતોની કમિટીના ચેરમેન હતા। 2011-12ની જ એ જ કમિટીના રિપોર્ટમાં ખેડૂતો માટે જે ભલામણો કરવામાં આવી હતી તે હજુ પણ લાગુ નથી થઈ રહી। દલ્લેવાલે કહે છે કે જ્યારે સરકારના મંત્રીઓએ ખેડૂતો સાથે 8 ફેબ્રુઆરીએ પહેલીવાર વાત કરી હતી ત્યારે કહ્યું હતું કે સરકારે તેમને શું વચનો આપ્યા છે એ તેમને ખ્યાલ નથી। આ તો હાસ્યાસ્પદ વાત છે કે સરકારના મંત્રીઓએ જ સરકારના વચનો વિશે ખબર નથી। ત્યારે ખેડૂતોના પ્રશ્ન યોગ્ય છે, તમે પણ જરૂરથી કમેન્ટમાં જણાવશો કે ખેડૂતને લઈને જે જે અન્યાય થઈ રહ્યા છે તેમાં સરકારે ખેડૂતને કઈ કઈ બાબતમાં રાહત આપવી જોઈએ તે કમેન્ટમાં જરૂરથી જણાવજો। તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે। તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। તો બસ આજના વિડીયોમાં એટલું જ, જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ। નમસ્કાર।